કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં વરાછાથી ઉમેદવારી કરી ચૂકેલ ધીરુ ગજરાએ કોંગ્રેસ પાર્ટીમાંથી સભ્યપદ અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. ધીરુ ગજરા અગાઉ ભાજપના નિશાન પર ધારાસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે, જ્યારે કોંગ્રેસના નિશાન પરથી 3 વખત ચૂંટણી લડી ચૂક્યા છે. ધીરુ ગજરા પ્રદેશ કોંગ્રેસમાં પણ હોદ્દો સંભાળી ચૂક્યા છે, ત્યારે હવે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ધીરુ ગજરાએ પ્રદેશમાં પણ જવાબદારી સંભાળેલી છે. અગાઉના ટાઈમમાં આપ બધા જાણતા હશો, હું કોંગ્રેસ પક્ષની અંદર ઘણી ચૂંટણી લડી ચૂક્યો છું અને આજે હું કોંગ્રેસ પક્ષના સભ્યપદેથી તેમજ તમામ હોદ્દેદાર તરીકે હું સભ્યપદેથી રાજીનામું આપું છું. મારી સાથે મારા પ્રમુખ આગેવાન કાર્યકર્તાઓ તેમજ શુભેચ્છક મિત્રો પણ મારી સાથે જોડાયેલા જે હતા એ પણ બધા કોંગ્રેસ પક્ષના સભ્ય તરીકે રાજીનામું અમે આપીએ છીએ. તો અમારા સંવાદદાતા આનંદ પટણી અમારી સાથે સુરતથી જોડાઈ ચૂક્યા છે. સુરત કોંગ્રેસના જે દિગ્ગજ નેતા છે આનંદ, ધીરુ ગજરા, જેમણે હાલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, રાજીનામું આપવાનું કારણ શું હતું? હાલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેમની શું રણનીતિ રહેશે? શું અન્ય પક્ષ સાથે તેઓ જોડાશે? અત્યારે તો એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અંગત કારણોસર એમણે રાજીનામું આપ્યું છે. આપણે એમની સાથે ચર્ચા કરીશું. ધીરુભાઈ, કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું મુખ્ય કારણ શું? બસ ઘણા ટાઈમથી કોંગ્રેસની અંદરથી થોડો અસંતોષ હતો અને છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસમાં નિષ્ક્રિય પણ હતો. કોઈ પણ કાર્યક્રમમાં છેલ્લા 6 મહિના બાકી અત્યાર સુધી કોંગ્રેસના જ્યારથી કોંગ્રેસમાં જોડાયો ત્યારથી દરેક કાર્યક્રમમાં હાજરી આપી છે, પ્રદેશમાં પણ હાજરી આપી છે, શહેરમાં પણ હાજરી આપી. છેલ્લા 6 મહિનાથી આ છેલ્લી લાસ્ટ 2017ની ચૂંટણી હાર્યા પછી અસંતોષ હતો, કારણ કે કોંગ્રેસને જો કોંગ્રેસ જ હરાવતી હોય, આ અસંતોષને કારણે હું નિષ્ક્રિય હતો. અને નિષ્ક્રિય હતો એટલે પછી મેં વિચાર કર્યો કે નિષ્ક્રિય રહેવા કરતાં રાજીનામું આપી દેવું સારું, એટલે મેં રાજીનામું આપી દીધું. કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, આગળની રણનીતિ શું રહેશે? આગળની નીતિ હવે સમય કહેશે. મારા પ્રમુખ કાર્યકર્તાઓ, મારા શુભેચ્છક મિત્રો, આગેવાનો જે બધા મારી સાથે છે અને બધાની સાથે પરામર્શ કર્યા બાદ મેં રાજીનામું આપ્યું છે અને બધા સાથે પરામર્શ કરીશ અને પછી એ લોકો જે કહેશે એ પણ નિર્ણય કરીશ. 2019ની લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેને લઈને કોઈ ખાસ રણનીતિ તૈયાર કરી છે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરવો કે પછી નિષ્ક્રિય રહેવું? હજુ કોઈ નક્કી નથી કર્યું. શક્યતા પણ ખરી અને ન પણ થઈ શકે. ભારતીય જનતા પાર્ટીમાં હજુ સુધી મેં કોઈ નેતાઓનો સંપર્ક મેં નથી કર્યો, કોઈ નેતાએ મને નથી કર્યો, પણ છતાં પણ કદાચ એ શક્યતાને નકારી નથી શકતો. 2019ની ચૂંટણી છે, મોદીનું શાસન છેલ્લા 4-4.5 વર્ષથી ચાલી રહ્યું છે, શું લાગી રહ્યું છે આપને? કદાચ કોંગ્રેસ કરતાં ભાજપનું શાસન સારું હોય એના કારણે તમારે કોંગ્રેસને જાકારો આપવો પડ્યો, શું કહેશો? એ તો બધું મારી કરતાં પ્રજાને પૂછો તો ખ્યાલ આવી જાય છે, કારણ કે છેલ્લા 4 ચૂંટણીથી હું કોંગ્રેસમાં લડતો હતો. બીજા અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસની સત્તા હતી અને ગુજરાતમાં પણ ક્યારેય હજુ સુધી ચાન્સ મળ્યો નથી. પાટીદાર જેટલું આટલું આંદોલન થયું અને આ વખતે 2017ની અંદર વાતાવરણ એવું હતું કે 2012માંથી હું ભાજપમાંથી લડતો હતો, ભાજપમાં હતો ઉમેદવાર, ત્યારે પણ ગુજરાતની અંદર આવું વાતાવરણ ભાજપ તરફી નહોતું, છતાં 130 સીટ આવી અને આ વખતે એની કરતાં સારામાં સારું વાતાવરણ કોંગ્રેસ તરફી હતું, છતાં કોંગ્રેસ હારી ગઈ. કારણ કોંગ્રેસ છેલ્લે દિવસે ટિકિટ આપવામાં જારી જાય છે અને કોંગ્રેસની અંદર અંદરની લડાઈ અને કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે, જેથી કરીને સત્તા નથી આવતી એ મેં ચોક્કસ જોયું 4 ચૂંટણી લડ્યો ત્યારે. મને ખ્યાલ છે કે અને પ્રદેશના નેતાઓ અને રાહુલ ગાંધીએ પણ સ્વીકાર્યું છે કોંગ્રેસને કોંગ્રેસ હરાવે છે, અને જેથી મેં વિચાર કર્યો કે મને જો આ કોંગ્રેસના પાર્ટીના નીચેના કાર્યકર્તા કે આ સ્વીકારતા ન હોય તો પછી મારે કોંગ્રેસમાં શું કરે રહેવું જોઈએ? રાહુલ ગાંધીના નેતૃત્વ વિશે શું કહેશો? અત્યારે તો હું કશું નથી કહેતો, સમય કહેશે. અત્યારે તો માનો કે ભારતીય જનતા પાર્ટીનો યુગ ચાલે છે, મોદી સાહેબનો યુગ ચાલે છે. સુરત શહેરની ગુજરાતની અંદર છેલ્લા 15 વર્ષથી છેલ્લા આમ ગણો તો 95 થી ભાજપની સત્તા છે અને ગુજરાતની અંદર જેથી પછી દિલ્હીની અંદર છેલ્લા 5 વર્ષથી સત્તા છે, 4.5 વર્ષથી. ત્યારબાદ એણે અસંખ્ય રાજ્યો પણ ભાજપે કબજે કર્યા છે, એટલે પ્રજા એની સાથે હોય તો જ પ્રજા મત આપતી હોય છે. એટલે લોક સ્વીકૃત છે એ વાત ચોક્કસ કહી શકાય કે જેથી કરીને મોદીની સાથે આજે પ્રજા છે, ભારતીય જનતા પાર્ટીની સાથે પ્રજા છે, જેથી કરીને એની સત્તાના વ્યાપ વધ્યો. નહીં તો એટલી બધી સત્તાનો 2014માં વ્યાપ નહોતો. 2017ની જે ચૂંટણી હતી કોંગ્રેસ તરફે વાતાવરણ હતું, તે છતાં પણ કોંગ્રેસની સત્તા ના આવી, ક્યાંક આપ રાહુલ ગાંધીને એમાં ફેલિયર માનો છો કે પછી શક્તિસિંહને માનો છો? નહીં, એમાં ફેલિયર મતલબ સ્થાનિક જવાબદારી, માત્ર ને માત્ર ભરતસિંહ સોલંકી અને એને કારણે સત્તા ગુજરાતમાંથી ગઈ. ને જ્યાં સુધી મતલબમાં
આવી નીતિઓ ચાલશે ત્યાં સુધી કોંગ્રેસ સત્તા પર નહીં આવે એ પણ પાકો ચોક્કસ છે એમની નીતિને કારણે. આપના રાજીનામાનું એક મુખ્ય કારણ એ હોઈ શકે કે 2017 ની ચૂંટણીમાં આપને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હરાવવામાં આવ્યા. 2017 માં ખરી, 2012 માં પણ ખરું, ને અગાઉમાં પણ, 2007 પણ, મતલબ 7 પણ, અને 9 પણ લોકસભાની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસની અંદર નહીં પણ ભાજપના મતલબમાં એજન્ટ બનીને ઘણા કાર્યકર્તાઓ કામ કરતા હોય છે. 2019 ની લોકસભાની ચૂંટણી છે, ભાજપ તરફથી ટિકિટની ઓફર કરવામાં આવે તો શું કહેશો? નહીં નહીં, ભાજપ તરફથી ઓફર કરવામાંથી ભાજપના નેતાઓને પૂછો, મને નહીં પૂછો. 2012 ઓફર મળે તો, ઓફર મળે તો ચૂંટણી લડીશું, પાર્ટી ટિકિટ આપશે તો લડીશું ચોક્કસ. ભાજપમાં જોઈન્ટ થશું, હજી જોઈન્ટ થવાનું બાકી છે. પછી મતલબમાં ઓફરની વાત કરો તમે અત્યારે, જોઈન્ટ તો પહેલા થવા દો પછી મને ઓફરની વાત કરો. એટલે જોઈન્ટ થાય તે દિવસે પૂછજો આ પ્રશ્ન, તો બરાબર છે. ચોક્કસપણે પોતાની રણનીતિ જણાવી છે. હાલ તો એઓ ભારતીય જનતા પાર્ટી પાસે નથી જઈ રહ્યા, પણ હવે કાર્યકર્તાઓ સાથે વિચાર કરીને જણાવશે. જી આનંદ, જે પ્રમાણે તેમણે વાત કરી, વાતચીત પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેઓ ભારતીય જનતા પાર્ટીને આડકતરી રીતે સમર્થન પણ કરી રહ્યા છે. હવે એમની પાસેથી જાણવા માંગીશું કે કોઈ રાજકીય પક્ષ સાથે તેઓ જોડાશે કે કેમ, અને જોડાશે તો કઈ શરતોને આધીન. બીજી વસ્તુ કે કોંગ્રેસનો જૂથવાદ જેમણે જે રીતે સ્પષ્ટ રીતે જણાવ્યો, બીજી વસ્તુ કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક સિનિયર નેતાઓને સાઇડલાઇન કરી રહી છે, શું છે ખરેખર વાસ્તવિકતા? એમને જ પૂછી લઈએ કે આગામી સમયમાં જો રાજકીય પક્ષ સાથે જોડાવવાનો હશે, કોઈ શરતો રાખીને જોડાશો કે એમને જોડાશો? નહીં, કોઈ શરત નહીં. હવે રાજકીય પક્ષ જોડાવાનો હશો ત્યારે બોલો, તમને જાહેર કરીશું ચોક્કસ. આજે કેમ તમને બધું જ કહ્યું છે એમ તે દિવસે તમને કહીશું. જી ચોક્કસપણે કોઈ પણ શરત વગર તેઓ રાજકીય પક્ષમાં જોડાશે, અને જાહેરાત જે બી કરવાની હશે એ થોડા સમય બાદ કરશે. જી બિલકુલ આનંદ, આભાર સમગ્ર માહિતી બદલ. ધીરુ ગજરા સાથેની વાતચીતમાં જેમણે સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસનો જે આંતરિક જૂથવાદ છે તેના કારણે તેમણે રાજીનામું આપ્યું છે. તેઓ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની કામગીરીથી નારાજ છે, તો સાથે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હારને લઈને પણ તેમણે પ્રહાર કર્યા છે, અને તેના માટે ભરતસિંહને તેમણે જવાબદાર ગણાવ્યા છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી અને મોદી લહેર જે જોવા મળી રહી છે તેમાં પણ તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જનતાનો સાથ હોય ત્યારે જ આટલી સત્તા પર સરકાર આવી શકે. એટલે આડકતરી રીતે તેમણે ભારતીય જનતા પાર્ટીને સમર્થન પણ જાહેર કર્યું છે, અને જો પાર્ટી તેમને ટિકિટ આપે તો લોકસભાની ચૂંટણી લડવા માટે પણ તેમણે તૈયારી બતાવી છે. હાલ તો તેમણે સ્પષ્ટતા નથી કરી કોઈ પણ પ્રકારની તેમની રાજકીય પાર્ટી સાથે જોડાવાની, પરંતુ આગામી સમયમાં તેઓ જાહેરાત કરશે તેવું પણ તેમણે કહ્યું છે. કોંગ્રેસમાં તેઓ જે પ્રમાણે તેમનો કાર્યકાળ રહ્યો તે દરમિયાન તેઓ એક દિગ્ગજ નેતા તરીકે ઉભરી આવ્યા હતા, અને ખાસ કરી ભાજપમાં જેઓ જોડાય તો તેઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે તેઓ ધારાસભ્ય પણ બની ચૂક્યા હતા. તેઓ ભાજપના અને સંઘના કાર્યકર રહી ચૂક્યા છે. અને બીજી તરફ સુરતની જ્યાં સુધી વાત છે તો પાટીદાર ફેક્ટરના કારણે પણ તેમને ફાયદો થઈ શકે છે. તો બીજી તરફ ધીરુ ગજેરા ભાજપ સિવાય કોઈ પક્ષમાંથી અત્યાર સુધી ચૂંટણી જીત્યા નથી. કોંગ્રેસમાંથી તેઓ ચૂંટણી હાર્યા છે. 2007 પહેલી વખત તેઓ ભાજપની વિરુદ્ધના પક્ષમાંથી લડ્યા હતા, અને તેઓએ કોંગ્રેસના સિમ્બોલ પરથી જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે તેઓ ચૂંટણી જીતી શક્યા નહોતા. નાનું વાનાણી સામે 2007 તેમની હાર થઈ હતી, અને ત્યાર પછીનો જે સમય છે 2012, 2014 અને 2017 ચૂંટણીમાં તેમણે હમણાં પણ તેમના નિવેદનમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવી રહી છે, માટે હું જીતી શકતો નથી. અને આજ અસફળતાને કારણે તેઓ કોંગ્રેસ પક્ષનો સાથ છોડી રહ્યા છે, કારણ કે કોંગ્રેસમાંથી એક પણ વખત તેઓ ચૂંટણી જીતી શક્યા નથી. અને આડકતરી રીતે ભાજપને તેમણે સમર્થન હોય તેવું તેમની વાતોમાં જણાવ્યું છે.